નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 8 નો ચેપ્ટર નંબર 9 બેઝિક પદાવલીઓ અને નિત્યસમ આના વિશે અભ્યાસ કરવાના છે હવે વિદ્યાર્થી મિત્રો સાંભળો આ બેઝિક પદાવલીઓ પદાવલી વિશે અભ્યાસ આપણે ધોરણ 7 ની અંદર પણ કર્યો છે બરાબર કે પદાવલી પદાવલી ની અંદર જે પદો હોય એના આધારે તેના એકપદી દ્વિપદી ત્રિપદી તેમજ બહુપદી માં પ્રકારો પડે છે બરાબર છે બીજું કે એના ચલ અને સહગુણક વિશે પણ આપણે અભ્યાસ કર્યો તો એ તમામ જે વાત કરેલી એ થોડું રિવિઝન અહીંયા પણ આપણે કરીશું સૌપ્રથમ વાત કરીએ પદાવલીઓના પ્રકારની ઓના પ્રકાર બરાબર છે દરેક પ્રકાર વિશે સમજ મેળવવાની છે હવે આગળ ભણેલા છે કે સિમ્પલી અહીંયા કરી સમજ મેળવીશું હવે પદાવલીની અંદર ખાસ કરીને વાત કરીએ પદાવલી કોને કહે તો આપણે જાણીએ છીએ કે ધારો કે બે હોય કોઈ અચળ તો અચળ પદ કહેવાય ને ત્યારબાદ બે x હોય બે y હોય 3x સ્ક્વેર y હોય બરાબર છે આ રીતના જો કોઈ ચલ આ અત્યારે ખાલી અહીંયા વસ્તુને અચળ પદ આપ્યું છે ખાલી બે અહીંયા જો આ અચળ પદ આપ્યું છે તેમાં આના સહગુણક કહેવાય ને આના શું કહેવાય ચલ કહેવાય છે આ ચલ આના કહેવાશે સહગુણક આવો આગળ આપણે અભ્યાસ કરીએ આ દરેક ની અંદર જો અહીંયા પણ આ સહગુણક બે કહેવાય અને ચલ y કહેવાય બરાબર અહીંયા ત્રણ સહગુણક અહીંયા બે ચલ આપેલા x ચલ અને y ચલ બે ચલ આપેલા છે હવે કયા ચલ ની અંદર એનો સહગુણક લખવાનો એ તમામ વસ્તુ પણ આપણે આગળ પડે લખી શકતા હોય અહીંયા જોવાનું તો આપણે રહેશે આપણે અહીંયા થોડું વધારે કરવાનું છે કે વિસ્તરણ કરવાના દાખલા અવયવ પાડવાના સાદુરૂપ આપવાના દાખલા અહીંયા કરવાના છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને તમારે યાદ રાખવાનું છે હવે આપણે જોઈએ કે પદાવલીઓનો પ્રકાર જે છે એની અંદર પહેલો પ્રકાર છે એકપદી બરાબર છે આ પહેલો એમાં એકપદી એમાં ફક્ત એક પદ હોય એટલે એની વ્યાખ્યા થાય કે જે પદાવલીમાં માત્ર એક જ પદ આવેલ હોય તેને એકપદી પદાવલી કહે છે એકપદી કહેવાય આમાં ઉદાહરણ તરીકે લઈએ તો ઉદાહરણની અંદર વિચારીને આપણે આ રીતે લખ્યું છે જો તમે અહીંયા અચળ પદ અચળ પદી અથવા એક પદી કે અચળ પદી તમે બે લો સો લો ઓછા એક હજાર બરાબર ઓછા બે ના છેદમાં ત્રણ આ બધા અચળ પદો કહેવાય છે બરાબર અચળ પદી કહેવાય પરંતુ આની અંદર જો તમે આવું ઉદાહરણ લો કે એક પદી ની અંદર બીજા ઉદાહરણ આવા થઈ શકે કે ભાઈ બે એક્સ હોય બે વાય હોય બે એક્સ વાય હોય બરાબર પછી ફોર સિક્સ એક્સ વાય ઝેડ હોય ત્યારબાદ ઝેડ સ્ક્વેર હોય માઇનસ વાય સ્ક્વેર હોય એક્સ સ્ક્વેર હોય એક્સ ની ત્રણ ઘાત હોય તો આ જો અહીંયા તમે જોઈ શકો આ બે એક્સ બે વાય આ બધા અલગ અલગ છે આ બે ની બી થ્રી બી થ્રી ટુ થ્રી વાન ની સાથે સાથે આ ઘણી ઘણી બધી લખી શકાય તો અહીંયા જો બે એક્સ ની અંદર આ એક જ પદ છે પોતાની એક પદી કહેવાય અહીંયા બે વાય બે એક્સ વાય છે સિક્સ એક્સ વાય ઝેડ છે બરાબર ઘણા લોકો શું કરે છે કે આ સિક્સ એક્સ વાય ઝેડ હોય તો એના તમને એક બે ત્રણ કો વાત્રી પદી કહેવાય પરંતુ પદાવલી હોય છે એક પદી બી પદી અને ત્રી પદી કઈથી નક્કી થાય તો કે એની જોડે સરવાળા પાઠ બાકીમાં જે બીજા પદો જોડેલા બરાબર એના થાય નક્કી થાય હું તમને આગળ ચર્ચા કરાવું સહગુણક તો 0 ના લખાય 1 લખો
એક સંખ્યા
ઇન્જિનિયરિંગ જેને કસુમુના એ મહિના અચળ પડતો કેવાય અચળ પડ અચળ પડતી તો કેમ નવ થઈ શકે આ પદાવલી હોય લાંબી પડી છે x નો સહગુણક 2 y નો સહગુણક 3 અને ચલ કેટલા તો કે x અને y બંને અચળ પડ નથી જો આની અંદર પણ એવું થાય x નો સહગુણક 2 y નો સહગુણક -1 થાય કે થાય ઓછા 1 બરાબર કારણ કે માઈનસ ના આગળ પછી એટલે 1 લઈ લેવાનું છે ચલ x અને y આની અંદર જો ચલ x અને y આવશે પછી એમ કે a x નો સહગુણક શોધાય કે હવે તો જેના આપણે થોડુંક વિચારવા જેવું છે આ ઉચ્ચારે આવશે આની અંદર ક્યાં જો તમને એમ કે આ જે પદાવલી છે 4x2 y એમાં તમને x નો સહગુણક અને y નો સહગુણક લખવાનો કે ત્યારે આવું વિચારવાનું x પ્લસ y હોય x નો સહગુણક તમને કે ને તો તમારે x ઉપર આની આંગળી મૂકી દેવાનું ચલો x ઉપર ટાંગી દીધું તો તમને 4 અને y દેખાય છે એ લેવો જ પડે તો 4 y થાય 4 y યાદ રાખજો x નો સહગુણક કે તમને કરે x ઉપર આગળ નું જે રહ્યો એ બધું લખવાનું અને y નો સહગુણક કે એટલે y પર આગળ નું મૂકી દેવાનું અને જે રહ્યો એ લખવું પણ આ એની સહગુણક બરાબર છે આવું ઘણીવાર આવશે એ પરીક્ષા પૂછાય છે બરાબર છે દાખલા ફૂલ કોમ્પ્લિકેટેડ લાગે તમને આ રીતના તો જે મૂર્તિ તમે કો જે ચલ કે ને x ચલ તો બાકી ના ચલ થઈ જાય સર્વગુણકો થઈ જાય ભલે એ કરી આલ્ફા બીટી હોય તો પણ એને અંદર ભૂલી લેવાનું બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો ખાસ કરીને આ પ્રકારની વસ્તુ યાદ રાખવાની તમારે દ્વિપદી હવે આવશે ત્રિપદી તો વધારે ચર્ચા નથી કરતા ત્રિપદી ની અંદર શું હોય તો કે જે પદાવલીમાં માત્ર ત્રણ પદોનો સમાવેશ થાય ત્રિપદી જે પદાવલીમાં માત્ર ત્રણ પદનો સમાવેશ થયેલો હોય ત્રણ પદનો સમાવેશ થયેલો હોય તેને ત્રિપદી કહે છે શું કહે છે ત્રિપદી કહે છે એની અંદર ઉદાહરણ તરીકે તમે લઈ શકો આવો ચાલો આપણે લઈએ કે ભાઈ એક્સ વત્તા વાય વત્તા ઝેડ આપણે લઈ લીધા ત્યારબાદ એક્સ સ્ક્વેર માઇનસ નાઇન વાય પ્લસ ફોર લઈ બરાબર ત્યારબાદ એક્સ સ્ક્વેર વાય પ્લસ ફોર ઝેડ એક્સ પ્લસ નાઇન વાય સ્ક્વેર તો આ પહેલું બીજું કીધું આ ત્રણ પદાવલી આપેલી છે તમે એને આ રીતના પ્લસ પ્લસ માઇનસ પ્લસ ગમે તે રીતના અલગ પડી શકે પરંતુ એક જ નિયમ યાદ રાખવાનો પદાવલીઓ હંમેશા પ્લસ અને માઇનસ થી અલગ પડતી હોય છે બરાબર જુઓ અહીંયા પ્લસ અહીંયા પ્લસ એટલે 1 2 અને 3 પદ ત્રિપદી છે 1 2 અને 3 પદ ત્રિપદી છે કેમ કોલ પડે તો કે અહીંયા માઇનસ અહીંયા પ્લસ નિશાનીઓ ધ્યાન રાખવાની છે પ્લસ પ્લસ અને માઇનસ માં બધું ચાલે છે પરંતુ અહીંયા આની જોડે ના આની જોડે આ રીતના આવે પરંતુ એમની વચ્ચે પ્લસ અને માઇનસ ની નિશાની હોવી જોઈએ દ્વિપદીમાં કેવું હતું કે x વત્તા y હતા તો 1 અને 2 તો આની અંદર જે ઝેડ ઉમેર્યો તો 1 2 3 થઈ ગયો હવે અહીંયા માઇનસ કરતો પણ મને વાંધો ના આવે અહીંયા પ્લસ કરતો પણ વાંધો ના આવે વાંધો ક્યાં આવે ગુણાકાર કે ભાગાકાર પડી જાય તો એ અલગ પડતો હોય છે બરાબર છે ખાસ તમારે યાદ જ રાખવાનું છે કે પદાવલીઓ હંમેશા પ્લસ અને માઇનસ થી અલગ હોય છે x વત્તા y વત્તા z એટલે આ દ્વિપદી 1 2 અને 3 પદો x નો વર્ગ ઓછા 9 y વત્તા 4 એટલે કે 1 2 ની પછી આ બીજું અને બીજું ત્રણ પદો એટલે ત્રિપદી એવી રીતના આ x સ્ક્વેર y પહેલું 4 z x બીજું અને 9 y સ્ક્વેર બીજું તો અહીંયા પણ ત્રણ તો આ તમામ વસ્તુ આજે તમામ ઉદાહરણ જે આપેલા છે એ ત્રિપદી ના છે એટલે ના ત્રિપદી એટલે આ ત્રિપદી નું ઉદાહરણ થઈ ગયું બરાબર છે ત્રિપદી ની અંદર ત્રણ પદો નો સમાવેશ થાય છે આ ખાસ કરીને તમારે યાદ રાખવાની છે મિત્રો આ આ અને જે મહત્વનું જે પરીક્ષાની અંદર પૂછાય છે એના વિશેની આપણે વાત કરી છે ત્યારબાદ ચલના સહગુણક વિશે તમને ખબર જ હશે શું કહી શકાય ચલના સહગુણકો વિશે તો કે આ x નો ચલ આ x એ ચલ છે પોતે સહગુણક એ આ બધા એક y નો એક z નો સહગુણક ચલ x y અને z અલગ અલગ અહીંયા પણ એવું છે x સ્ક્વેર એટલે x ચલ માં દરેકમાં ચલના આપેલ છે તો બરાબર એટલે કશું આપ તમે આગળ પણ ભણેલા છે અમુક તકલીફ પડવાની શક્યતાઓ નથી વિદ્યાર્થી
હવે આપણે વાત છેલ્લી કરી છે બહુપદી એટલે આ ત્રિપદી જેવું છે એમાં એવું કહે છે કે ભાઈ જે પદાવલિની અંદર ત્રણ કે તેથી વધુ પદો આપેલા હોય તેને બહુપદી કહેવામાં આવે છે કોને કહે બહુપદી કે ત્રણ હોય આ રીતે બહુપદી બરાબર ત્રણ કે તેથી વધારે આ બહુપદી માં નાઇન x² - sin² + 7 y² આવું કરી દો તો આ એક પ્રકારની બહુપદી થઈ બરાબર આ બધું સોલ્યુશન તમારે અહીંયા પણ કરવાનું છે આગળ આપણે ચેપ્ટર આવશે ની અંદર પાંચ ચેપ્ટર નવમાં અને દસમાં ની અંદર ખાસ પૂછાશે બહુપદીઓ વિશે ખાસ બરાબર છે તમારે થોડું ધ્યાન આપવાનું છે વિદ્યાર્થી મિત્રો અત્યારે આ ચાર ચાર ગુણક વિશે માર્ક અપાયો છે તકલીફ પડશે નહીં આગળ તમારે ખાસ તમારે ધ્યાન આપવાનું રહેશે હવે આ પદાવલિઓના જે સરવાળા બાદ બાકી છે એના દાખલા હું જે સ્વાધ્યાય વગેરે લીધે છે એના દાખલા ની ચર્ચા કરી લીધી છે મિત્રો આ ભાગ એક ની અંદર આપણે જરા સીએ બનવાના છે આ ભણ્યા दाखला अपेला है स्वाध्याय मोदी અને આ જે છે નીચે એના
પછી અહીંયા પ્લસ અહીંયા શું આવશે 10 a અને અહીંયા કેટલા આવે પ્લસ 5 હવે શું કરવાનું આપણે આપણો સરવાળો કરવાનો છે હવે સરવાળો તમે સીધો પણ કરી શકો અથવા એક વસ્તુ તમારે યાદ રાખવાની છે વિદ્યાર્થી મિત્રો જનરલી તમે યાદ રાખજો હા હવે જો 6 a નો વર્ગ 9 એટલે અહીંયા સરવાળો કરી કાઢતા પ્લસ કરીશું 6 a નો વર્ગ 9 a નો વર્ગ એટલે આપણે શું આડું કરવાનું છે 6 એનો વર્ગ 9 એનો વર્ગ છે તો ચાલો સરવાળો કરીએ તો શું થાય 9 ને 6 15 અહીંયા 15 ઇસ્ટેટ આ સીધું ભાગ એટલે પકી ગયો પણ એકા તમને આ આવ કરી શકો 6 6 સ્ક્વેર પ્લસ 9 સ્ક્વેર ઇક્વલ ટુ 5 થાય એટલે 15 સ્ક્વેર તો 15 સ્ક્વેર પહેલું મૂકી દેવાનું પછી આગળ ચર્ચા કરીએ જો અહીંયા જો ઓછા 7 એ વત્તા 10 એ હવે આગળ જોવાનું કરું આમ તો પાછું સિમ્પલ જ છે કે ભાઈ જો ઓછા 7 એ વત્તા 10 એ હવે આ એકવાર માઇનસ એકવાર પ્લસ હોય તમને ખબર છે કે બે પદો આપેલા હોય એકવાર માઇનસ અને એકવાર પ્લસ હોય તો હંમેશા બાદ કાઢી જાય શું કરવાનું 7 માંથી 10 નું 10 માંથી 7 કાઢી નાખો કેટલા રહે 3 એ ચલો 10 એ માંથી 7 એ કાઢે 3 એ અને પછી જોવાનું કે 10 એ મોટા છે કે 7 એ મોટા એટલે 10 મોટા એટલે અહીંયા આગળ પ્લસ ની નિશાની એટલે આનો જવાબ પ્લસ માં આવે એટલે અહીંયા નીચે શું આવશે 10 3 એ ખબર હશે તમને કદાચ આપણે કરવું પડતું અને છેલ્લું ઓછા 9 વત્તા 5 જો ઓછા 9 ઓછા 9 વત્તા 5 આની અંદર ફરી જોવાનું કે બે પદો હોય એક પર પ્લસ હોય એક પર માઇનસ હોય તો હંમેશા બાદ બાકી થાય 9 માંથી 5 જાય એટલે આવે 4 9 મોટા કે 5 મોટા 9 મોટા 9 ની આગળ માઇનસ છે એટલે અહીંયા માઇનસ મૂકી દો અહીંયા પણ માઇનસ મૂકવા પડે તો જો આનો જવાબ આવી ગયો આપણે કે અહીંયા બરાબર નહીં તમે લખી શકો બરાબર કે 6 સ્ક્વેર માઇનસ 7 માઇનસ 9 અને 9 સ્ક્વેર પ્લસ 10 પ્લસ 5 નો સરવાળો કરતા શું જવાબ મળે તો 15 સ્ક્વેર પ્લસ 3 માઇનસ 4 આ એનો સરવાળો જવાબ આવે છે મારકના કરી શકો દાખલા પરીક્ષામાં ખાસ કરીને યાદ રાખવાના જો આપણે ઘણા બધા દાખલા આવેલા પરંતુ આપણે આ દાખલા અહીંયા સ્વાધ્યાયના જે આપેલા છે કરાઈએ સેકન્ડ એક્ઝામ્પલ આપેલું છે 5x ની 3 ઘાત માઇનસ 4x સ્ક્વેર પ્લસ 3 અને 3x ની 3 ઘાત પ્લસ 7x સ્ક્વેર માઇનસ 9 બરાબર પૂરા ચોપડી આપણે કરવાના છે બે દાખલા બરાબર એ તમને વધારે સમજ હોય હવે ધ્યાન આપજો અને એસએમ વચ્ચે સરવાળો કરવાનો સૌપ્રથમ શું શરૂઆત કરીશું તો કે પહેલા જે પહેલી પર આવી ગઈ લખવાની 5x ની 3 ઘાત માઇનસ 4x સ્ક્વેર પ્લસ 3 અને પ્લસ જો 3 ઘાત કરો તો પહેલી વાર નીચે લખવાનો 3x ની 3 ઘાત પ્લસ આ નીચે લખવાનો x સ્ક્વેર ઓર પર છે 7x સ્ક્વેર ગુણાકાર પછી લખી રાખવાનો આ થાય અને આ માઇનસ 9 સરવાળો કરવાનો જો અહીંયા બધી પ્રોસેસ છે એટલે વાંધો નહીં 5 ની 3 આ x ની 3 ઘાત પ્લસ હવે અહીંયા પ્લસ ને માઇનસ આપણે નક્કી કરી ચલો બસ 4x સ્ક્વેર વત્તા 7x એટલે આવું લખો ના કરો પર 4x નો સ્ક્વેર અને આ વત્તા 7x નો સ્ક્વેર આ બરાબર શું તો ચાલો જવાબ તો કે 7 ઇક્વલ માઇનસ ઇક્વલ પ્લસ તો બધા ચલ સરખા છે અને સહગુણક નો આપણે શું કરીશું હવે બાદ બાકી 7 માંથી 4 જાય એટલે 3x સ્ક્વેર 7 મોટા કે 4 મોટા એટલે 7 અને એનો પ્લસ અને ઇક્વલ પ્લસ આવશે અને પ્લસ 3x સ્ક્વેર એટલે કેટલા આવે 3 ઓછા 9 જો 3 ઓછા 9 એટલે અહીં કશું નહીં એટલે પ્લસ કહેવાય એકવાર પ્લસ એકવાર માઇનસ હોય બાદ બાકી થાય 9 માંથી 3 જાય એટલે 6 9 મોટા જાય એની આગળ નિશાની એટલે માઇનસ એટલે માઇનસ આવશે એટલે અહીંયા માઇનસ 6 તો જો 8 એક્સ ની 3 ઘાત પ્લસ 3 એક્સ સ્ક્વેર માઇનસ એક્સ માઇનસ 6 આ આનો જવાબ છે બરાબર છે તો આ રીતના તમે સરવાળા કરીને પણ વિદ્યાર્થીઓ મેળવી શકો છો જવાબ બરાબર છે ખાસ યાદ તમારે રાખવાનો છે હવે બે જે દાખલા છે એ બાદ બાકી ના ફરક જોઈએ બાદ બાકી કેવી રીતે કરવાની છે પછી આપણે વિડિયો શરૂ કરીશું એ પણ બધે મોટા દાખલા બરાબર છે આ તમારી યાદ રાખવાનું છે આ દાખલા તમારે એક બુક ની અંદર પણ ભરે રાખવાના રહે છે એટલે મિત્રો અને બધે મોટી ની અંદર બરાબર છે લખવાના રહે છે હવે જોઈએ બાદ બાકી બરાબર બાદ બાકી કરો સાંભળજો ફર્સ્ટ એક્ઝામ્પલ -6x -11 માં
5x square plus 4x minus 0 આવા બચ્ચો સરવાળો કરી બહુ સિમ્પલ હતો બાદબાકીમાં થોડું નિશાની માં યાદ રાખવાનું છે તમારે એક ખાસ કે રીતના જોઈએ તો તમારે પહેલા તો આ જે છે ને આ શરૂઆતમાં જે એ લખી નાખો પહેલા કે 8x square minus 6x minus 11 છે હવે x ના વર્ગ સોરી x ના વર્ગ નીચે મૂકવાનું 5x square x x વર્ગ પર નીચે નીચે મૂકવાના અને આ માઈનસ 0 અહીંયા મૂકવાનું રહેશે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા બે છે ક્યાં રાખશે માઇનસ 6x ની આગળ પ્લસ છે એનો મતલબ શું કે માઇનસ આ
અને 8 ની આગળ માઈનસ એનો મતલબ શું કે નીચે પ્લસ આ બરાબર આની જે નિશાની બની ગઈ નીચે મૂકી દેવાની હોય છે હવે આપણે જે ગણતરી કરવા જઈએ છીએ એની અંદર આ નિશાની ધ્યાનમાં આપવાની છે શું કે છે 3x² ડાયરેક્ટ થાયો માઈનસ 2x x² જવાબ ચલો 3x² માઈનસ 2x² એટલે x આવશે x² અહીંયા તમે x² કરો અહીંયા એકના પ્લસ રાખો બરાબર ચલો ત્યારબાદ જુઓ ઓછા 4x અને આ નિશાની લીધો અહીંયા બે જોવાની ઓછા 6x તો બી વાર જુઓ બે વાર બાદ બાકી હોય તો સરવાળો થાય 6 ને 4 10x 6 મોટા છે એની આગળ માઈનસ એ માઈનસ અહીંયા માઈનસ 10x આવી ગયા બરાબર છે તમારે આ ગણતરી જો આગળ થી ફટા ખાતા લોકો મની ના આવશે નિશાની હોવાની ખાસ યાદ રાખવાનું છે પૂર્ણાંક બરાબર છે અને છેલ્લું 1 plus a એટલે ખબર છે 1 plus a 9 તો અહીંયા પ્લસ 9 આવશે એટલે આપણો જવાબ આવી ગયો જો બહુ સિમ્પલ છે નિશાની યાદ રાખવાની આ જ વસ્તુ તમારે ગુણદશમી અને નવમી અંદર જો બહુપદીઓના જે ભાગાકાર છે ને અવયવ પાડવાના એમાં કોના કામમાં આવશે બરાબર એટલે નિશાની બહુ જ મહત્વની છે ગણતરી બહુ મહત્વની છે ખાસ યાદ રાખવાની તમારી તૈયારી છે આ ચેપ્ટર આ બધા વિડીયો જોવા તમારે આ બહુ મહત્વની વસ્તુ ચર્ચા કરવા જઈ રહ્યા છે આપણે બરાબર છે અને બીજી વસ્તુ યાદ રાખો વિડીયો જોવાનું રાખો અને બીજું તમારે નવમાં ધોરણમાં જવાના હતું ઘણા જો સ્કૂલ જાવ થઈ એટલે આપણો જે પાયો હોય મતલબ કે એકાદ કેરા છે બીજા ગણિતના ગુણાકારના ભાગાકારના દાખલાઓ બાદબાકીના દાખલાઓ આ તમામ દરરોજ એક વસ્તુ છે તમારે ઘરે રહે મહેનત કરવાની છે બરાબર છે યુટ્યુબ પર ઘણા બધા બીજા પણ વિડીયો જોવા મળે છે તમે ચર્ચા કરી એનું વાંચન કરી અને વધારે પડતું શું કહેવાય કાકો કરવાનો છે પાયો બરાબર નહીં તો નવમાં ધોરણમાં તકલીફ થશે એટલે ખાસ તમારા વિડીયો યાદ રાખવાનું છે અને આ બીજું કે દાખલા તમે પડી જજો નોટબુકની અંદર પણ લખવાના છે બરાબર છે ઓકે હવે પછીનું જે છે કે નેક્સ્ટ ભાગ જે પ્રવાહ બનાવવામાં છે એની અંદર કરીશું ઓકે આવતો